નમસ્કાર મિત્રો, હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જીકે વિથ એમમાં. મિત્રો, આજે આપણે 100 MCQ ઇન જસ્ટ 15 મિનિટ્સ એનો પાર્ટ 28મો જોઈશું. આની પહેલાં 27 પાર્ટ અપલોડ કરેલા છે, જો તમારે જોવાના બાકી હોય તો તે જોઈ લેજો. મિત્રો, આ સિરીઝની અંદર આપણે ગુજરાતી જીકેના એવા પ્રશ્નો લીધેલા છે જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે અને આવનાર એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ ખરી. તો આજના વિડીયોમાં આગળ વધીએ. નવલરામ ક્યુ શિક્ષણ વિષયક સામયિક ચલાવતા હતા? ગુજરાતી શાળાપત્ર. ગુજરાતી સાહિત્યનો પ્રથમ વિવેચન ગ્રંથ કયો ગણાય છે? નવલ ગ્રંથાવલી. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, આ ગઝલ કોણે લખી છે? બાલાશંકર કંથારિયાએ. જીગરનો યાર જુદો તો બધો સંસાર જુદો છે, આ ગઝલ કોની છે? બાલાશંકર કંથારિયાની. ગુજરાતી ગઝલના પિતા જેને આપણે કહી શકીએ તેવા બાલાશંકર કંથારિયા. ગુજરાતી સાહિત્યમાં મણિલાલ દ્વિવેદી માટે કયો શબ્દ પ્રયોગ વપરાય છે? અભેદ માર્ગના પ્રવાસી. આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો? સંસ્કૃત ભાષાનો. ગુજરાતીમાં સૌ પ્રથમ કડવાબદ્ધ આખ્યાન રચવાની શરૂઆત કોણે કરી હતી? તો એ કરી હતી ભાલણે, કવિ ભાલણે, જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે. તે કાદંબરીના રચિતા કોણ હતા? બાણભટ્ટ હતા. ભાલણે આખ્યાન સંજ્ઞા સૌ પ્રથમવાર કઈ કૃતિમાં ઉપયોગમાં લીધી હતી? નળાખ્યાનમાં. પોતાના ધર્માચરણને કારણે વિવિધ ધર્માનુયાયી કોણ કહેવાય છે? કવિ ભાલણ કહેવાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનુવાદક કવિનું સર્વોચ્ચ સ્થાન કોણે સ્વભાવ્યું છે? કવિ ભાલણે. પ્રેમાનંદ માટે અ પ્રિન્સ ઓફ પ્રેગ્યારિસ્ટ, આવું વિધાન કોણે કહ્યું છે? કનૈયાલાલ મુનશીએ. ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? હસતો ફિલસૂફ. રસિક વલ્લભ કૃતિના કર્તાનું નામ શું છે? કવિ દયારામ. રેખતા નામના કાવ્ય પ્રકારને સૌથી વિશેષ પ્રયોજનાર કવિ કોણ છે? કવિ દયારામ. શુદ્ધાદૈત સિદ્ધાંતના પ્રતિપાદક કોણ ગણાય છે? કવિ દયારામ ગણાય છે. કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? સાહેબ તરીકે ઓળખાય છે કબીરપંથીઓ. જાણીતું ભક્તિપદ જૂનું તો થયું રે દેવળ પદ કોનું છે? મીરાબાઈનું છે. કયા સમયગાળાને જૂની ગુજરાતીનો યુગ કહેવાય છે? ઈસવીસન 1100 થી 1400ના સમયગાળાને. કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે? કાનહડદે પ્રબંધ 1456માં. ગુજરાતમાં મધ્યકાલીન યુગના 17મા શતકને કયા નામે ઓળખવામાં આવે છે? શાંતિ અને સ્વાસ્થ્યનો યુગ. હેમચંદ્રાચાર્યના કયા ગ્રંથમાં અપભ્રંશ દુહા જોવા મળે છે? સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં. સંસ્કૃતમાંથી એના એ જ સ્વરૂપે ગુજરાતીમાં આવેલા શબ્દો કયા નામે ઓળખાય છે? તત્સમ શબ્દો કહેવાય, એને કે જે સંસ્કૃતમાંથી એ જ રીતે જેમ સંસ્કૃતમાં બોલાય છે તે જ રીતે ઉતરી આવ્યા હોય. પ્રાકૃતમાંથી ફેરફાર પામી આવેલી ભાષા કયા નામે ઓળખાય છે? તો અપભ્રંશ તરીકે ઓળખાય છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સૌથી જૂની કૃતિ કઈ ગણાય છે? ભરતેશ્વર બાહુબલી રાસ. જમોથાળ જીવન જાઉંવારી ભાવવાહી રચના કોણે કરી છે? ભૂમાનંદ સ્વામીએ. ત્યાગન ટકેરે વૈરાગ્ય વિના રચના કોની છે? નિષ્કુળાનંદ સ્વામીની. ઉદ્ધવગીતા અને સતીગીતા કૃતિઓ કોની છે? તો એ પણ મુક્તાનંદ સ્વામીની છે. મધ્યકાલીન ફાગુ કાવ્યોમાં ઉત્તમ ફાગુ કાવ્ય ક્યું મનાય છે? વસંત વિલાસ. નરસિંહને પ્રી ઇમિનેન્ટ પ્લેસ ઇન ધ ગેલેક્સી ઓફ ઇન્ડિયન પોઇટ્સ એવું કોણે કહ્યું છે? નરસિંહરાવ દિવેટિયાએ કહ્યું છે. મધ્યકાલીન સાહિત્યનું પહેલું બારમાસી કાવ્ય ક્યું છે? નેમિનાથ ચતુષ્પાદિકા.
નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? ભક્તિ યુગ. જયદેવની કઈ કૃતિથી નરસિંહ મહેતા પ્રભાવિત થયા હતા? ગીત ગોવિંદ. રાસ સહસ્ત્રપદી કૃતિના રચયિતા કોણ છે? નરસિંહ મહેતા. નરસિંહ અને મીરા માટે ખરા એલ્મી ખરા સુરા વિશેષણો કોણે વાપર્યા છે? કવિ કલાપીએ. ગુજરાતી ફિલ્મોના કયા બે સિને સામયિકો ખૂબ જાણીતા થયા હતા? મોજ મજાક અને ચિત્રપટ. રમણલાલ વસંતલાલ દેસાઈની નવલકથા પરથી કઈ ફિલ્મ બની હતી? કોકિલા પૂર્ણિમા. શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 1969માં દર્શાવાયેલી ફિલ્મ કંકુ કોણે બનાવી હતી? તો શાંતિલાલ રાઠોડે બનાવી હતી. આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સન્માન પ્રાપ્ત કરનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ હતી? કંકુ. ચુનીલાલ વર્ધમાન શાહની કઈ નવલકથા પરથી તે જ નામે ફિલ્મ બની હતી? તો એ છે જીગર અને અમી, જે 1970માં બનેલી. 1969માં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કસુંબીનો રંગ ફિલ્મ કોણે બનાવી હતી? મનુ ગઢવીએ. કઈ ગુજરાતી ફિલ્મ પરથી ભારતની 9 ભાષાઓમાં ચલચિત્રો બન્યા છે? તો એ છે મહિયરની ચૂંદડી. 1983માં બનેલી ગુજરાતી ફિલ્મ મહિયરની ચૂંદડી પરથી કઈ હિન્દી ફિલ્મ બનેલી છે? તો એ છે સાજન કા ઘર, જેમાં ઋષિ કપૂર અને જુહી ચાવલાએ અભિનય કરેલો છે. કવિ કલાપીની કઈ કાવ્યકૃતિનું સર્વપ્રથમવાર સિને રૂપાંતર થયું હતું? હૃદય ત્રિપુટી કાવ્યકૃતિનું. ગુજરાતી અક્ષરોના બીબા સૌપ્રથમ કોણે બનાવ્યા હતા? જીજીભાઈ બહેરામજી છાપગરે. 1851માં રાસ્તે ગોફતાર નામનું સામયિક કોણે શરૂ કર્યું હતું? દાદાભાઈ નવરોજીએ. 1880માં મુંબઈથી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ ગુજરાતી ભાષામાં કયું સાપ્તાહિક શરૂ કર્યું હતું? ગુજરાતી. ગુજરાતી ભાષામાં સીસાના ટાઈપથી સૌપ્રથમ કયા સામયિકનું પ્રકાશન થયું હતું? બુદ્ધિ પ્રકાશનું. 1898માં અમદાવાદથી ભાનુભાઈ કારભારીએ કયું સામયિક ચાલુ કર્યું હતું? પ્રજાબંધુ. 1915માં ઇન્દુલાલ યાજ્ઞિકે કયું સામયિક શરૂ કર્યું હતું? નવજીવન અને સત્ય. 1912માં રાણપુરથી સૌરાષ્ટ્ર સામયિક કોણે શરૂ કર્યું હતું? અમૃતલાલ શેઠે. બિલિયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. ગીત શેઠી. કવિ કલાપીએ પ્રવાસનું કયું નોંધપાત્ર પુસ્તક લખ્યું છે? કાશ્મીરનો પ્રવાસ. કાશ્મીરનો પ્રવાસ, જે 1892માં એમણે લખ્યું. ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવા કોનો વિશેષ ફાળો છે? બળવંતરાય ઠાકોરનો. ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? હિન્દ સ્વરાજમાં. ગુજરાતમાં જાણીતું એવું અમદાવાદનું ભદ્રકાળી મંદિર કયા કાળમાં નિર્માણ પામ્યું? મરાઠા કાળમાં. ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે નંબર 1 કયા બે શહેરો વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો? તો અમદાવાદથી વડોદરા. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે? ડૉક્ટર જીવરાજ મહેતાને. કયા અભિનેતાએ સૌથી વધુ ગુજરાતી ઐતિહાસિક ફિલ્મોમાં અભિનય કર્યો છે? ઉપેન્દ્ર ત્રિવેદીએ. ગુજરાતનું કયું શહેર સમગ્ર ભારતમાં ઉત્પાદિત થતા કુલ આર્ટિફિશિયલ સિલ્કનું 60% ઉત્પાદન કરે છે? સુરત. કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? ડૉક્ટર મધુકર મહેતાને. સંયુક્ત રાષ્ટ્રસંઘના અંડર સેક્રેટરી તરીકે કયા ગુજરાતીએ પોતાની અમૂલ્ય સેવા આપી ચૂક્યા છે? ચિન્મય ધારેખાન. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ઉપર કયા ગુજરાતી વૈજ્ઞાનિકનો વિશેષ પ્રભાવ હતો? ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈનો. ગુજરાતના કયા ખેલાડીએ સૌ પ્રથમ વખત ટેબલ ટેનિસમાં જુનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું? હરમિત દેસાઈએ. ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો? વિક્રમ સોલંકી. વર્ષ 2009માં ઇન્ટરનેશનલ નેશનલ
ઇન્ટરસ્ટેટ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 20 કિમી ચાલવાની સ્પર્ધામાં કોણે જીત હતી? તો બાબુભાઈ પણોચા જીત્યા હતા. હિમાલયની પર્વતમાળામાં આવેલા નંદાદેવી શિખરને સૌ પ્રથમ વખત સર કરનાર ગુજરાતી કોણ છે? નંદલાલ પુરોહિત. સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009માં રણજી ટ્રોફીની સળંગ 2 મેચમાં 2 સદી ફટકારી હતી? ચેતેશ્વર પૂજારાએ. વન ડે ક્રિકેટમાં ભારતે તેનો 414 રનનો સર્વાધિક જુમલો કયા શહેરના સ્ટેડિયમ પર નોંધ્યો હતો? તો એ હતું રાજકોટ. શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી કોણ છે? ઉદયન ચિનુભાઈ. વર્ષ 2005 માટે ગુજરાતના કયા ખેલાડીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ એનાયત થયો હતો? પંકજ અડવાણીને. કાકા સાહેબ કાલેલકરે લખેલ જીવનનો આનંદ અને રખડવાનો આનંદ ગ્રંથોનો સાહિત્ય પ્રકાર જણાવો. એ સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. ગુજરાતી ભાષામાં જોડણી માટેનો આધારભૂત સ્ત્રોત ગણાતા સાર્થ જોડણી કોર્સના મુખ્ય સંપાદક કોણ હતા? મગનભાઈ પ્રભુદાસ દેસાઈ. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ દર્શકના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? દર્શક એટલે મનુભાઈ પંચોળી. અને ગ્રંથ છે આપણો વારસો અને વૈભવ. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મુખ સેવક તરીકે રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે? તો એ છે માણસાઈના દીવા. પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા. કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી. ગઝલના રચયિતા કોણ છે? તો એ છે આદિલ મંસૂરી. ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હોસ્પિટલ પ્રોજેક્ટનું નામ શું છે? સંજીવની રથ. હિન્દની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ ક્યુ ગુજરાતી અખબાર શરૂ કર્યું હતું? નવજીવન. અંગ્રેજી આવશે યંગ ઇન્ડિયા. આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસ રૂપે ત્રિફળા વન ક્યાં વિકસાવવામાં આવ્યું છે? સાપુતારામાં. હિન્દી ચલચિત્રના સેન્સર બોર્ડના અધ્યક્ષનું સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? આશા પારેખ. હિન્દી ચલચિત્રોમાં માની આબાદ ભૂમિકા ભજવનાર સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેત્રીનું નામ જણાવો. નિરૂપા રોય. કાશીનો દીકરો ફિલ્મમાં પ્રથમવાર અને છેલ્લી વાર ક્યાં જાણીતા સંગીતકારે સંગીત આપ્યું હતું? શેમુભાઈ દિવેટિયાએ. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યો સાથે સહિયારી જમીન સરહદ ધરાવે છે? દાહોદ, એટલે કે દોહદ. ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને 1179માં સાબુદ્દીન ઘોરીને હરાવીને પાછો કાઢ્યો હતો? તો એ છે નાયકા દેવીએ. સ્થાપત્યનો ઉત્તમ નમૂનો ગણાતા ભદ્રનાથ કિલ્લા અમદાવાદને બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા? 7 વર્ષ. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમી બાબા લુલુઈની મસ્જિદ અમદાવાદમાં ક્યાં આવેલી છે? જમાલપુરમાં. 1882માં કેતન મહેતા દિગ્દર્શક કઈ ગુજરાતી ફિલ્મને ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં સ્થાન મળેલું? ભવની ભવાઈ. ગાંધીનગર અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખી ક્યુ ચલચિત્ર બન્યું છે? કર્મભૂમિ. ગુજરાતી અભિનેતા કિરણ કુમારનો કઈ હિન્દી ફિલ્મમાં વિલન તરીકે કરેલો અભિનય યાદગાર બની રહ્યો છે? તેજાબ. હિન્દી ફિલ્મના સફળ હાસ્ય અભિનેતા અસરાનીએ કઈ ગુજરાતી ફિલ્મમાં પ્રથમવાર અભિનય કર્યો હતો? મા બાપ. ગીર અભયારણ્યમાં જો સિંહ ન હોત તો તે વન વિસ્તાર અન્ય કઈ વન્ય સૃષ્ટિની વૈવિધતા માટે પ્રખ્યાત હતો? પક્ષી સૃષ્ટિ. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી ડુગોંગ માછલીનું વજન આશરે કેટલું હોય છે? 230 થી 900 કિલોગ્રામ. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીને શિકાર કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈનું ઉપનામ મળ્યું છે? તો એ છે દૂધિયો લટોરો. કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મોતીડો.
દિવાળી ઘોડા અથવા તો ખંજન પક્ષીઓ ગુજરાતમાં કયા મહિનામાં શિયાળો ગાળવા આવી જાય છે? આસો માસમાં. ઝવેરચંદ મેઘાણીએ સ્વતંત્રતા અને પરતંત્રતાને લગતા સંગ્રામ ગીતો કયા કાવ્ય સંગ્રહમાં લખ્યા હતા? સિંધુડોમાં. ગુજરાતના ચાલુક્ય રાજવીઓ વિશે માહિતી આપતા સંસ્કૃત કાવ્ય કુમારપાલ ચરિતમના રચિતા કોણ છે? હેમચંદ્રાચાર્ય. ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવન અને સત્ય સામયિકને પછીથી ગાંધીજીએ કયું નામ આપી ચાલુ રાખેલું? નવજીવન. 1998માં ગુજરાતી ભાષામાં પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા કયા મૂક ચલચિત્રનું નિર્માણ થયું હતું? સાધનું. તો મિત્રો, આ હતા 100 પ્રશ્નો, હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે? 2, નરસિંહ મહેતાથી શરૂ થયેલા યુગને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? 3, ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? ને 4, ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે? તો 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અને રોજે રોજ આવા જ વિડીયો મેળવવા ઇચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી તમને રોજે રોજ વિડીયો મળતા રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.